સુરત પર નવા વર્ષમાં ફરી કાળી શાહી લાગી ગઈ છે અને તે પણ માસૂમ બાળા પર બળાત્કારની ઘટના. વાત એમ છે કે સુરતના વેસુ વિસ્તારમાં એક 18 વર્ષીય બાળા પર ડમ્પર ચાલકે બળાત્કાર ગુજાર્યો હતો. અણવદ્વાર પાસેના ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારની 18 વર્ષીય બાળા પાસે એક નરાધમ ડમ્પર ચાલક બેઠો હતો. પરિવારજનો જાગી જતા નરાધમ ડમ્પર ચાલક માસૂમ બાળાનું અપહરણ કરી લઈ ગયો હતો, જેને લઈ પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી, જેથી પીસીઆરમાં પેટ્રોલિંગ કરતા મહિલા હેડ કોન્સ્ટેબલે મજૂર પરિવારને સાંભળી તાત્કાલિક કંટ્રોલમાં જાણ કરી હતી. મહિલા પોલીસ અને પોલીસ કંટ્રોલ રૂમની સતર્કતાને લઈને ડમ્પર અપહરણ કરાયેલી બાળકીને શોધી કાઢી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલ એસ કે ચોકડી પાસે ડમ્પર ઉભેલું જોયું હતું, જ્યાં નરાધામે માસૂમ બાળા પર દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈ પોલીસે બાળકીની તપાસ કરતા ઇજાઓ દેખાઈ હતી. પોલીસે નરાધામ ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી. હાલ બાળાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. જોકે નરાધામ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેને ફાંસીની સજા આપવામાં આવે તેવી લોક માંગ જોવા મળી હતી. ગઈકાલે રાત્રિમાં 2 વાગ્યાની આજુબાજુ અણુવ્રત દ્વારના નીચેના વિસ્તારમાં, જ્યાં ફૂટપાથનો વિસ્તાર છે, ત્યાં જે લોકો રહે છે એમાં એક 18 વર્ષની એક બાળકી છે. એ બાળકીને ત્યાં જે એક રોડ ઉપરથી જે એક ડમ્પરવાળો જતા હતા, એ ડમ્પરનો ડ્રાઈવર જે છે એ બાળકીને ત્યાંથી ઉપાડી લીધી અને એના પછી જે છે ઉપાડીને લઈ ગયા અને એક જગ્યા ઉપર જઈને એને સાથે દુષ્કર્મ આચરેલ. એ બનાવ જ્યારે બનેલ એના વિધિન 5-10 મિનિટ્સને આજુબાજુમાં ત્યાં ઉમરા પોલીસ સ્ટેશનની એક પીસીઆર જે છે નાઇટ દરમિયાન પેટ્રોલિંગમાં હતી અને એ પીસીઆરના ઇન્ચાર્જ એક મહિલા હતા, પોલીસ કોન્સ્ટેબલ સુમિત્રાબેન. એ બનાવ ત્યાં જ્યાં બનેલ એના મધર ફાધર બાળકીના અને બીજા લોકો પણ ત્યાં હતા અને પીસીઆરને જાણ કરી. એ બનાવની જે પીસીઆરને જાણ પડી, તાત્કાલિક એની ગંભીરતા લઈને જે મહિલા કોન્સ્ટેબલ ત્યાં પીસીઆરમાં ઇન્ચાર્જ હતા, એ બાળકીના માતા પિતાને પીસીઆરમાં સાથે બેસાડીને અને જે પ્રમાણે વાહનનો વર્ણન કરેલ એની તાત્કાલિક જે છે પીસીઆરમાં જ સાથે સાથે શોધખોળ ચાલુ કરેલ અને કંટ્રોલમાં પણ જાણ કરેલ અને આખા સુરત સિટીમાં પણ એની નાકાબંધી કરાવેલ. તાત્કાલિક જે છે અલગ અલગ ટીમો લાગી ગઈ હતી, એમાં અલગ અલગ સી ટીમ્સ પણ લાગી હતી અને જે પ્રમાણે વર્ણન કરેલ હતો વાહનનો અને આરોપીનો, એ પ્રમાણમાં જે છે એસકે નગરના જંકશન બાજુમાં જ્યાં એલએનટીની કોલોની છે અને ગેલની જગ્યા છે કંપનીની, ત્યાં એક અવાવરૂ જગ્યા ઉપર જે છે વાહન પ્રમાણે વર્ણન જે કરેલ હતો, એ વાહન ત્યાં વિધિન 1/2 અવર જે છે ઇન્સિડેન્ટના મળી આવેલ અને ત્યાં જે છે આરોપી પણ સાથે અને જે બાળકી હતી એ વાહનમાં મળી આવેલ. તાત્કાલિક જે છે મહિલા કોન્સ્ટેબલ આ જે ગંભીર બનાવ બનેલ હતો એમાં બાળકીને સારવાર અપાવવા માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને એ આગળની કાર્યવાહી પણ ચાલુ થયેલ. બનાવ જે છે બનેલ એ અનફોર્ચ્યુનેટ બનાવ છે અને પોલીસે બનાવની ગંભીરતાને લઈને તાત્કાલિક FIR પણ દાખલ કરી દીધી છે. આરોપી પોલીસના અત્યારે ડિટેન કરેલ છે અને જે તપાસ PIને સોંપેલ છે એ વિધિન 5-6 ડેઝમાં જે ચાર્જશીટ કરવામાં આવશે અને એના આગળ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ જે છે ચલાવવામાં આવશે.